હું આ વિડીયોમાં તમને પૂર્ણવર્ગ બનાવવાની રીત, પૂર્ણવર્ગ બનાવવાની રીત કમ્પ્લીટિંગ ધ સ્ક્વેર શીખવવા જઈ રહી છું અને તે કોઈપણ દ્વિઘાત સમીકરણ ક્વોડ્રેટિક ઇક્વેશન માટે કામ કરી શકે. તે દ્વિઘાત સમીકરણને આધારે છે અને આ પછીના અથવા તેના પછીના વિડીયોમાં હું તમને પૂર્ણવર્ગનો ઉપયોગ કરી દ્વિઘાત સમીકરણ બતાવીશ. પરંતુ આપણે તે કરીએ તે પહેલા આપણે એ સમજીએ કે આ શું છે. આપણે જે ગયા વિડીયોમાં કર્યું તેના પર જ તે આધારિત છે, જ્યાં આપણે પૂર્ણવર્ગનો ઉપયોગ કરી દ્વિઘાત સમીકરણને ઉકેલ્યા. તો મારી પાસે દ્વિઘાત સમીકરણ એક્સ સ્ક્વેર ઓછા 4x બરાબર 5 છે. હું અહીં જે જગ્યા છોડું છું તેનું એક કારણ છે. જો ડાબી બાજુએ પૂર્ણવર્ગ પદાવલી હોય તો તેનો ઉકેલ સરળતાથી મળે છે. તે આપણે ગયા વિડીયોમાં જોયું. તમે એ જોયું કે પૂર્ણવર્ગ પદાવલી બનાવવી એટલે દ્વિઘાત સમીકરણને પૂર્ણવર્ગમાં રૂપાંતર કરવું અને તેને પૂર્ણવર્ગ બનાવવા માટે બંને બાજુએ સરવાળા અને બાદબાકી કરી શકાય. તો આપણે તે કઈ રીતે કરી શકીએ? જો ડાબી બાજુને પૂર્ણવર્ગ બનાવવું હોય તો અહીં કોઈક સંખ્યા હોવી જોઈએ, કોઈક એવી સંખ્યા કે જેનો વર્ગ કરવાથી મને આ સંખ્યા મળે અને પછી 2 ગુણ્યા આ સંખ્યા કરું તો મને ઋણ 4 મળે. અને હું માનું છું કે કેટલાક ઉદાહરણ પછી તમને તે સ્પષ્ટ થશે. હું એક્સ સ્ક્વેર ઓછા 4x વત્તા કેટલાકના બરાબર x માઇનસ a આખાનો વર્ગ કરવા ઈચ્છું છું. આપણે હજુ એ નથી જાણતા કે એ શું છે, પરંતુ આપણે અહીં 2 બાબતો જાણીએ છીએ. જ્યારે હું કોઈ સંખ્યાનો વર્ગ કરું તો તે એક્સ સ્ક્વેર ઓછા 2ax વત્તા a સ્ક્વેર થશે. જો હું આ બંનેને સરખાઉં તો અહીં આ એ 2ax અને આ a સ્ક્વેર થશે. તો આ સંખ્યા એ ઋણ 4 ની અડધી થવી જોઈએ. તો અહીં a બરાબર ઋણ 2 થશે, કારણ કે 2 ગુણ્યા a બરાબર ઋણ 4 થાય. જો a બરાબર ઋણ 2 હોય તો a નો વર્ગ શું થાય? તો a નો વર્ગ પ્લસ 4 થશે. આ અત્યારે તમારા માટે ખૂબ જ ગૂંચવણભર્યું બની ગયું છે, પરંતુ હું તમને તાર્કિક રીતે બતાવવા માંગુ છું. તમે અહીં જે સહગુણક છે તેના પર ધ્યાન આપો. આ સહગુણકનું અડધું શું થાય? આ સહગુણકનું અડધું ઋણ 2 થશે. તો આપણે કહી શકીએ કે a બરાબર ઋણ 2 અને પછી તમે તેનો વર્ગ કરો. જો તમે એનો વર્ગ કરો તો તમને પ્લસ 4 મળશે. તો આપણે અહીં પ્લસ 4 ને એડ કરીએ. હવે આપણે જે પહેલું સમીકરણ કર્યું તમારે તે જાણવું જોઈએ. તમે 4 ને સમીકરણની ફક્ત એક જ બાજુએ ઉમેરી શકો નહીં. જો એક્સ સ્ક્વેર ઓછા 4x બરાબર 5 હોય તો જ્યારે હું 4 ને એડ કરું તો તે 5 બરાબર થશે નહીં, પરંતુ તે 5 વત્તા 4 બરાબર થશે. આપણે ડાબી બાજુએ 4 એડ કર્યા કારણ કે આપણને આ પૂર્ણવર્ગ જોઈએ છે. પરંતુ જો તમે ડાબી બાજુએ કંઈક ઉમેરો તો તમારે જમણી બાજુએ પણ ઉમેરવું પડે. હવે આપણે છેલ્લા વિડીયોમાં જે પ્રશ્ન કર્યો આ તેને સમાન જ છે. આ ડાબી બાજુએ શું છે? હું અહીં સમગ્ર બાબત લખું છું. હવે આપણી પાસે એક્સ સ્ક્વેર ઓછા 4x વત્તા 4 બરાબર 9 છે. આપણે સમીકરણની બંને બાજુએ 4 એડ કર્યા, પરંતુ આપણે 4 કોઈ કારણસર ઉમેર્યા જેથી આ ડાબી બાજુ પૂર્ણ વર્ગ પદાવલી બની. હવે આ શું છે? એવી કઈ સંખ્યા છે જેની સાથે હું ગુણું તો મને 4 મળે અને જ્યારે હું એ જ સંખ્યાને પોતાનામાં ઉમેરું તો ઋણ 4 મળે? હવે એક્સ ઓછા 2 ગુણ્યા એક્સ ઓછા 2 બરાબર 9 આપણને મળે, અથવા તેને એક્સ ઓછા 2 આખાનો વર્ગ બરાબર 9 તરીકે પણ લખી શકાય. પછી જો તમે બંને બાજુ વર્ગમૂળ લો તો આ એક્સ ઓછા 2 બરાબર પ્લસ ઓર માઇનસ 3 થશે. હવે બંને બાજુ 2 ઉમેરતા 2 પ્લસ ઓર માઇનસ 3, તે આપણને એવું જણાવે છે કે એક્સ બરાબર 2 વત્તા 3 એટલે કે 5, અથવા x બરાબર 2 ઓછા 3 એટલે કે ઋણ 1. આ આપણે પૂરું કર્યું. હવે હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું. તમે આ પૂર્ણવર્ગ પદાવલી બનાવ્યા વગર પણ કરી શકો. તો આપણે એક્સ સ્ક્વેર ઓછા 4x
बराबर 5 थी शुरू करियो। जो बन्ने बाजू थी 5 ने बात करिए तो आपने एक्स स्क्वेर ओछा 4x ओछा 5 बराबर 0 मळे। हवे जो तमे एम कहो के मारी पासे ऋण 5 गुणिया प्लस 1 छे तो तेनो गुणाकार मने ऋण 5 मळशे अने तेनो सरवाळो मने ऋण 4 मळशे। એટલે કે આ x ઓછા 5 ગુણ્યા x વત્તા 1 બરાબર 0 થશે અને પછી આપણે કહી શકીએ કે x બરાબર 5 અથવા x બરાબર ઋણ 1 ખરેખર આ કોયડાનો ઉકેલ લાવવા માટેની ઝડપી રીત છે, પરંતુ પૂર્ણ વર્ગ બનાવવા માટેની રીત એ હંમેશા કામ કરે છે। સહગુણક તરીકે કોઈ પણ હોય અથવા ગમે તેવો ગૂંચવાડા વાળો કોયડો હોય તે હંમેશા કામ કરશે, અને હું તમને તે સાબિત કરીને બતાવું। આપણે જે કોયડો અવયવ દ્વારા કરવા માંગતા હતા તે આપણે આ પ્રમાણે કરી જોઈએ। ધારો કે આપણી પાસે 10x² ઓછા 30x ઓછા 8 બરાબર 0 છે। આગળ વધીએ તે પહેલા બંને બાજુને 2 વડે ભાગીએ, તેથી થોડું સિમ્પ્લિફિકેશન થશે। જો આ બધાને 2 થી ડિવાઈડ કરીએ તો શું થાય? તો અહીં આપણને 5x² ઓછા 15x ઓછા 4 બરાબર 0 મળે, પરંતુ ફરી આપણી પાસે આ સહગુણકની સામે 5 મળે અને આપણે જૂથ દ્વારા ઉકેલવું પડે, જે ખરેખર અઘરું બને। પરંતુ હવે આપણે સીધા જ પૂર્ણવર્ગ પદાવલી બનાવવા જઈ રહ્યા છીએ, અને તે કરવા માટે હું આ બધાનો 5 વડે ભાગાકાર કરવા જઈ રહી છું, જેથી મને અહીં સહગુણક તરીકે 1 મળે। તમે એ જોઈ શકો કે આપણે જે આગળ કર્યું તેનાથી આ શા માટે અલગ છે। હવે હું અહીં આ બધાને 5 વડે ભાગવા જઈ રહી છું। હું આ બધાનો 5 થી ભાગાકાર કરું। આપણે અહીં 10 વડે ભાગી શકીએ, પરંતુ હું અહીં આ પદ દર્શાવવા માંગતી હતી। જો આપણે બધાને 5 થી ભાગીએ તો x² ઓછા 3x ઓછા 4/5 બરાબર 0 મળે। તો તમે કહો કે શા માટે આપણે જૂથ પાડીને તેના અવયવ ન પાડી શકીએ? જો આપણે પહેલા સહગુણક દ્વારા ભાગાકાર કરીએ તો આપણે તે દૂર કરી શકીએ। આપણે તેને સાચી સંખ્યા વડે ભાગીએ તો આપણે હંમેશા 1 અથવા ઋણ 1 માં ફેરવી શકીએ, પરંતુ અહીં નોંધો કે તેવું કરીએ તો આપણને અહીં 4/5 જેવી અટપટી સંખ્યા મળે છે, તો તેનો ઉપયોગ કરી અવયવ પાડવા અઘરું છે। તમે એવું કહી શકો કે એવી કઈ સંખ્યા છે જેનો ગુણાકાર 4/5 થશે અને તે એક અપૂર્ણાંક છે? જ્યારે તેઓનો સરવાળો લઈએ તો ઋણ 3 આવે, માટે અવયવ દ્વારા ઉકેલ લાવવા માટે આ અઘરો કોયડો છે। આ અવયવ વડે ઉકેલવું, અવયવ વડે તેનો ઉકેલ લાવવો અઘરું છે। સૌથી શ્રેષ્ઠ ઉપાય અહીં પૂર્ણવર્ગ પદાવલીની રીત છે। આપણે એ રીતે વિચારીએ કે આને આપણે કઈ રીતે પૂર્ણવર્ગ બનાવી શકીએ। હું તમને મેં જે અહીં કર્યું તે અને બીજી કેટલીક રીત બતાવવા માંગુ છું, કારણ કે તમે જોશો કે ટીચર બંને રીતે કરે છે। હું આ 4/5 બીજી બાજુ મેળવવા માંગુ છું, તો આપણે સમીકરણની બંને બાજુએ 4/5 ઉમેરીએ, 4/5 અને આ બાજુ પણ 4/5। સમીકરણની બંને બાજુએ 4/5 ઉમેરીએ। તમે તેને આ રીતે કરી શકો નહીં, પરંતુ હું 4/5 કંઈક જુદી રીતે મેળવવા ઈચ્છું છું। હવે સમીકરણની બંને બાજુએ 4/5 ઉમેરતા શું મળે? સમીકરણની ડાબી બાજુએ મને x² ઓછા 3x, હું અહીં થોડી જગ્યા છોડીશ, બરાબર 4/5 મળે। હવે છેલ્લો જે દાખલો ગણ્યો તેને આધારે આપણે આ ડાબી બાજુને પૂર્ણવર્ગ દ્વિપદીમાં ફેરવવા ઈચ્છીએ છીએ। હવે છેલ્લો દાખલો જે પ્રમાણે ગણ્યો તે રીતે આપણે આ ડાબી બાજુને પૂર્ણવર્ગ દ્વિપદી બનાવવા માંગીએ છીએ, તો આપણે તે કઈ રીતે કરી શકીએ? કેટલીક સંખ્યા ગુણ્યા 2 બરાબર ઋણ 3 થાય, અથવા આપણે અહીં ઋણ 3 લઈએ અને તેને 2 વડે ભાગીએ, કે જે ઋણ 3/2 થશે, અને પછી આપણે આ ઋણ 3/2 નો વર્ગ કરીએ। તો જો આપણે ઋણ 3/2 નો વર્ગ કરીએ તો આપણને શું મળે? તો આપણને અહીં પ્લસ
નવના છેદમાં ચાર મળશે. મેં ફક્ત સહગુણકનું અડધું લઈ તેનો વર્ગ કર્યો તો તેથી મને નવ ચતુર્થાંશ મળ્યો. અને આમ કરવાનો મુખ્ય હેતુ ડાબી બાજુને પૂર્ણ વર્ગમાં ફેરવવાનો હતો. જો તમે સમીકરણની એક બાજુ કંઈક કરો તો તમારે સમીકરણની બીજી બાજુ પણ કરવું પડે. તો આપણે અહીં નવ ચતુર્થાંશ ઉમેર્યો તો આપણે આ બાજુ પણ નવ ચતુર્થાંશ ઉમેરીએ. હવે આપણું સમીકરણ શું બનશે? હવે આપણને એક્સ સ્ક્વેર ઓછા ત્રણ એક્સ વત્તા નવ ચતુર્થાંશ બરાબર, અહીં આપણે છેદ સમાન બનાવીએ તો ચાર પંચમાંશ એ સોળના છેદમાં વીસ બરાબર જ થશે. અંશ અને છેદને ચાર વડે ગુણ્યા વત્તા અંશ અને છેદને પાંચ વડે ગુણવામાં આવે તો તે પિસ્તાલીસના છેદમાં વીસ થશે. તો અહીં સોળ વત્તા પિસ્તાલીસ કેટલા થાય? સોળ વત્તા પિસ્તાલીસ એ એકસઠ થશે અને છેદમાં વીસ. હું તેને અહીંથી ફરીથી લખીશ. એક્સ સ્ક્વેર ઓછા ત્રણ એક્સ વત્તા નવ ચતુર્થાંશ બરાબર એકસઠના છેદમાં વીસ. હવે આપણી પાસે ડાબી બાજુએ પૂર્ણ વર્ગ પદાવલી છે અને આ એક્સ ઓછા ત્રણના છેદમાં બે આખાના વર્ગ સમાન જ થશે. ઋણ ત્રણ દ્વિત્યાંશ ગુણ્યા ઋણ ત્રણ દ્વિત્યાંશ બરાબર નવના છેદમાં ચાર, અને ઋણ ત્રણ દ્વિત્યાંશ વત્તા ઋણ ત્રણ દ્વિત્યાંશ બરાબર ઋણ ત્રણ, અને આ બરાબર એકસઠના છેદમાં વીસ થશે. જો આપણે બંને બાજુ વર્ગમૂળ લઈએ તો આપણને એક્સ ઓછા ત્રણ દ્વિત્યાંશ બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં એકસઠના છેદમાં વીસ મળે. હવે આપણે સમીકરણની બંને બાજુએ ત્રણ દ્વિત્યાંશ ઉમેરી શકીએ તો આપણને એક્સ બરાબર ત્રણ દ્વિત્યાંશ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં એકસઠના છેદમાં વીસ. આ અટપટી સંખ્યા હોવાથી હું તેના અવયવ મેળવી શકીશ નહીં, પરંતુ જો તમે તેનું સાચું મૂલ્ય મેળવવા માંગતા હોવ તો તમે કેલ્ક્યુલેટરની મદદ લઈ શકો. આપણે તેના માટે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ અને આપણે પહેલા સરવાળાની ક્રિયા કરીએ. તો એકસઠ ભાગ્યા વીસ આખાનું વર્ગમૂળ વત્તા ત્રણ દ્વિત્યાંશ ત્રણ ભાગ્યા બે બરાબર ત્રણ પોઈન્ટ બસો છેતાલીસ, એટલે કે આપણને આ બરાબર ત્રણ પોઈન્ટ બસો છેતાલીસ મળે. હવે આપણે બાદબાકી કરીએ, એટલે કે એકસઠ ભાગ્યા વીસ તેનું વર્ગમૂળ એક પોઈન્ટ સાતસો છેતાલીસ અને તેને ત્રણ દ્વિત્યાંશ એટલે એક પોઈન્ટ પાંચમાંથી બાદ કરીએ. એક પોઈન્ટ પાંચ ઓછા એક પોઈન્ટ સાતસો છેતાલીસ બરાબર માઇનસ ઝીરો પોઈન્ટ બસો છેતાલીસ થશે, અથવા માઇનસ ઝીરો પોઈન્ટ બસો છેતાલીસ. અને તમે તે ચકાસી શકો કે આ આપણા મૂળ સમીકરણને સંતોષે છે. અહીં આ આપણું મૂળ સમીકરણ છે. તો ફરીથી તેને ચકાસવા માટે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. હું અહીં બીજો જે જવાબ આવ્યો છે તેનો ઉપયોગ કરીશ, એટલે કે ઝીરો પોઈન્ટ બસો છેતાલીસ માઇનસ ઝીરો પોઈન્ટ બસો છેતાલીસનો વર્ગ ઓછા ત્રણ એક્સ ત્રણ ગુણ્યા માઇનસ ઝીરો પોઈન્ટ બસો છેતાલીસ ત્રણ એક્સ ઓછા ચાર પંચમાંશ ચાર ભાગ્યા પાંચ. તો આપણને જવાબ માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ચૌદ જેટલો મળે, અથવા તમે તેના બરાબર શૂન્ય લખી શકો. તો તમને તે મદદ કરશે. આપણે જે પ્રક્રિયા કરી તે પૂર્ણવર્ગ પદાવલી બનાવવા માટેની રીત હતી. હવે આપણે તેને દ્વિઘાત સમીકરણના સૂત્ર માટે વિચારવા જઈ રહ્યા છીએ. આપણે કોઈપણ દ્વિઘાત સમીકરણના ઉકેલ મેળવવા તેનો ઉપયોગ કરી